ભાવનગર મહાનગરપાલિકા તરફથી અનેક અડચણ રૂપ ગેરકાયદે બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું. આખરે બોર તળાવનું મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું. બોર તળાવની ધોબી સોસાયટી વિસ્તારથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ ડિમોલિશનમાં એક મસ્જિદ અને ચાર મંદિરને જમીનદોસ્ત કરવામાં આવશે. અગાઉ આ રોડ પરના ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ થઈ હતી. લાંબા સમય પછી કોર્ટે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપતા પાલિકાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે તેના તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. કંઈ જે શહેરનો બોરલા વિસ્તાર આવેલો છે કે જ્યાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ 85 જેટલી નોટિસ છે તે આપવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે અંતિમ નોટિસ આપીને આ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે મહાનગરપાલિકાની ટીમ છે તે પોલીસનો બંદોબસ્ત સાથે અહીં જે પહોંચી છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર ધોબી સોસાયટી અને બોરતાવનો સમાવેશ થાય છે કે જેની અંદર કુલ 85 જેટલા દબાણો છે તે હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં આપણી સાથે એસ્ટેટ અધિકારી છે તે મોજૂદ છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, કયા પ્રકારનો પ્લાન છે, કેટલો રોડ છે તે ફોલો કરવામાં આવશે? જી, ભાવનગરમાં અત્યારે બાલવાટિકાથી ધોબીઘાટના નાળા સુધીમાં અત્યારે ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે. નામદાર હાઈકોર્ટનું 9 એપ્રિલનું ડિસિઝન છે, જેના આધારે 18 મીટરનો રોડ અત્યારે અમારે પહોળો કરવાનો છે. સરકારી જમીનમાં આ બધા બાંધકામો હયાત છે, લાંબા સમયથી કાયદાકીય એક પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને અત્યારે 85 મકાનો છે, એમાં 5 ધાર્મિક મકાનો છે, એ બધાનું અત્યારે ડિમોલિશન કરવાનો હાથ ધરવામાં આવ્યો છે પ્રક્રિયા. કેટલા સમય પહેલાં આપણે નોટિસ આપી હતી અને અંતિમ નોટિસ ક્યારે આપી હતી? હા, આ લાંબા સમયથી અહીંની કોર્ટમાં અને નામદાર ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા ખાલી અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા. અત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? જી, પોલીસ વિભાગમાંથી આપણે 65 જણાનું મહેકમ અત્યારે હાજર છે, ફાયર વિભાગમાંથી 20 જણાનું મહેકમ હાજર છે, બાકી મનપા વિભાગના 40 જેટલા કર્મચારીઓ, ટોટલ 125 થી 150 જેટલા કર્મચારીઓ PGVCLના બધાનો સંપર્ક કરતા બધા હાજર છે. આ મહાનગરપાલિકાના અધિકારી હતા જેમને સંપૂર્ણ વિગત આપી હતી. અન્ય પણ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે ધોબી સોસાયટીનો વિસ્તાર આવેલો છે કે જ્યાં લોકો છે તે પોતાનો સામાન લઈ રહ્યા છે, જોકે ઘણા લાંબા સમયથી આ દબાણો છે તે અહીં ખડકી દેવામાં આવ્યા હતા અને તેને લઈને મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી હતી એ કરવામાં આવી હતી. હાલ તમને અન્ય દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે ધોબી સોસાયટીનો વિસ્તાર છે કે જ્યાં લોકો છે તે પોતાના ઘરની અંદરથી સામાન છે તે લઈ રહ્યા છે. આ વિસ્તારની અંદર જે રોડ છે તે સંપૂર્ણ સાંકડો થઈ ગયો હતો, જેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 18 મીટરનો રોડ છે તે પૂરો કરવા માટે આ મહાનગરપાલિકાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે.